કેમ છો ફ્રેન્ડ્સ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું જાવેદ રાઠોડ, વિઝન ક્લાસીસ ટુંડાવથી આપણી અને તમારી આ ચેનલ પર હું સ્વાગત કરું છું તમારું. હવે આજે આપણે જે ચેપ્ટર ચેપ્ટર 1 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12નું શીખી ગયા, હવે એના અંદર સ્વાધ્યાયના અંદર જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તેની આજે આપણે ચર્ચા કરીશું અને તમને કહીશું કે આ જે સ્વાધ્યાયના અંદર ક્વેશ્ચન છે તે ખાસ કરીને કરી લેજો, જે તમને બોર્ડના અંદર ઉપયોગી થઈ શકે છે. તો વિકલ્પો તો જે છે બરાબર, વૈકલ્પિક પ્રશ્નો પ્રશ્ન નંબર 1માં એ બધા જ તમારે કરવાના છે. હવે પ્રશ્ન નંબર 2ના અંદર એક વાક્યમાં, તો પહેલો પ્રશ્ન છે કે સંચાલન એટલે શું, એટલે કે એની વ્યાખ્યા છે. તો આ તો ખાસ કરીને કરી લેવાનું. ભાઈ, સંચાલન દ્વારા કયા કયા ક્ષેત્રનો વિકાસ થાય છે, આ પણ પ્રશ્ન પૂછાતો રહે છે. સંચાલનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, આ પણ પૂછાય છે. પછી એકમના સંચાલન અંગેની ચર્ચા સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને કઈ સપાટી કહેવાય, આ પણ પૂછાશે. મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામથી ઓળખાય છે, એ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પછી યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય છે, આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પછી IIM નું વિસ્તૃત રૂપ લખો, BMBA નું પૂરું નામ, પછી CEO નું વિસ્તૃત રૂપ લખો. આ એક એક વાક્યના અંદર આટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જે તમને નોંધ કરી લો અને આને તૈયારી કરવાનું શરૂ કરી દો. પછી પ્રશ્ન નંબર 3ના અંદર, સંચાલનની ઉચ્ચ સપાટીએ થતા કોઈ પણ બે કાર્ય, પણ આપણે સંચાલનની ઉચ્ચ સપાટીએ થતા કાર્યો કરી નાખવાના, એમાં પછી બેમાં પૂછાય ત્રણમાં પૂછાય તો કોઈ પ્રોબ્લેમ જેવું રહે નહીં. પછી સંચાલનથી સમાજને કયા લાભ થશે, આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પછી આયોજન એટલે શું, પ્રબંધ કે વ્યવસ્થા તંત્રનો અર્થ એટલે કે એની વ્યાખ્યા થઈ બરાબર, એ પણ કરી લેવાનું. સંકલનનો અર્થ, એ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જે મેં તમને આગળના વિડીયોમાં પણ કીધેલું છે જ્યારે સંકલન સમજાવતો હતો ત્યારે. પછી બજાર સંચાલનના મુખ્ય હેતુઓ, એક આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બસ આ ટૂંકમાં જે જવાબ લખો ને તેના અંદર આટલા ક્વેશ્ચન તમારે કરવાના છે. પછી પ્રશ્ન નંબર 4ના અંદર છે કે મુદ્દાસર જવાબ લખો. તો સંચાલનનું મહત્ત્વ, સંચાલન એક વ્યવસાય છે, પછી ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો, પછી સંકલનનું મહત્ત્વ, માનવ સંસાધન સંચાલનનું મહત્ત્વ, આટલા ક્વેશ્ચન કરી લેવાના. પછી વિસ્તારપૂર્વકના અંદર સંચાલનનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ, સંચાલનની વિવિધ સપાટીઓ આકૃતિ દોરી, આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બરાબર. હું ભાર મૂકીને કહું છું તમને કે આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આને નોંધ કરી લેજો. પછી સંકલનનો અર્થ આપી તેના લક્ષણો અને માર્કેટિંગ સંચાલનનો અર્થ અને તેના કાર્યો, આ એક મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે બરાબર. આટલા ક્વેશ્ચન તમારે આ ચેપ્ટરમાંથી કરી લેશો એટલે કોઈ પ્રોબ્લમ આ ચેપ્ટરમાંથી આવવાની, કારણ કે આ ચેપ્ટરમાં 10 માર્ક્સનું તમને બોર્ડના અંદર પૂછાવવાનું છે. તો આટલા ક્વેશ્ચન કરી લેજો અને આમાં કઈ પ્રોબ્લમ હોય તો મને કમેન્ટ દ્વારા મેસેજ દ્વારા તમે કહી શકો છો બરાબર. હવે આ ચેનલ પર જે નવા હોય તે લોકોને હું રિક્વેસ્ટ કરીશ કે આ ચેનલ સબસ્ક્રાઇબ કરે, લાઇક કરે અને બેલ આઇકન દબાવે, જેથી મારો આવનારો વિડીયો એમને તરત ને તરત મળતો રહે. ઓકે, તો આ COVID-19નું સંક્રમણની સંખ્યા વધતી હોવાથી હું તમને રિક્વેસ્ટ કરીશ કે ઘરમાં રહો, સુરક્ષિત રહો અને પોતાનું સ્વાસ્થ્ય સાચવો. ઓકે, આ સાથે હું મારો વિડીયો પૂરો કરું છું. બાય.